મિત્રો આઈટીઆઈ નું પ્રમાણપત્ર આઈટીઆઈ નું પ્રમાણપત્ર કોન્સોલિડેટેડ માર્કશીટ હવે ઘણા બધાના હજી જૂના વેમ છે આમ તો ત્રણેક વર્ષથી ઓલરેડી આપણે ચાલુ થઈ ગયું છે કે ડિજિટલ જે સર્ટિફિકેટ છે એ જ બધે વેલિડ ગણાય છે ડિજિટલ જે સર્ટિફિકેટ છે એની અંદર આઈટીઆઈના કોઈ સહી સિક્કાની આવશ્યકતા રહેતી નથી એ સર્ટિફિકેટ તમારું નંબર જે છે સર્ટિફિકેટના એ તમે જો એપ્રેન્ટિસ ઉપર ઓનલાઈન કર્યું હશે તો જોઈ શકશો કે તમારા નંબર છે એ જ ફાઇનલ છે એ નંબર વડે ઓલ ઓવર વર્લ્ડની અંદર કોઈ પણ માણસ છે એ તમારી વિગતો જાણી શકશે સર્ટિફિકેટના નંબર ઉપરથી એટલે તમારે તમારું સર્ટિફિકેટ છે એ જ્યારે ક્યારે પણ જો અત્યારે 79 અને 80 બેચના જે વિદ્યાર્થીઓ છે એ લોકો જ્યારે સાઇટ ખુલે ત્યારે પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી અને સોફ્ટ કોપી પોતાની પાસે રાખે નંબર વન એક કોપી સરસ મજાની કલર પ્રિન્ટ કરાવી અને લેમિનેશન કરાવીને તમારી ફાઇલમાં રાખી મૂકો નંબર ટુ કારણ કે તમને એક એવી ટેવ પડી છે કે જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે સીધા પ્રિન્ટ કાઢીને આઈટીઆઈ જાઓ છો હવે આઈટીઆઈ બને એવું કે તમારા જે સાહેબ પાસે તમે તાલીમ લીધી છે એ જે તે સાહેબ છે એ હાજર હોય તો તમારા માટે અંગત રસ લઈ અને તમારું સર્ટિફિકેટ ગોતી દે બાકી જો કેશોદની વાત કરું તો 700 અને સીલની વાત કરું તો 300 તાલીમાર્થી દર વખતે તાલીમ લેતા હોય અને 5 વર્ષની અંદર જોવા જાય તો 2000ના સર્ટિફિકેટને ડેટાને બધું ભેગું થયું હોય હવે તમે જ્યારે કોઈ પણ તમારી વાત લઈને આવો છો તો ક્લાર્ક લોકો કે બીજા જે સ્ટાફ છે એ લોકો પોતપોતાના કામમાં એટલા બધા એન્ગેજ હોય કે સરકારશ્રીમાંથી એને 8 કલાકમાં એનું કામ પૂરું ન થઈ શકે અને એથી વધારાના કામ પણ આવતા હોય છે તો મારા સાહેબ હોય તો ઠીક છે કે એની પાસે તમારા માટેનો સમય છે નહીં તમને સમય કાઢીને એ વસ્તુ કરી આપે અને ગોતી પણ આપે ઘણી વખત એની પાસે પોતાના ફોલ્ડરમાં પણ એને રાખી મૂકતા હોય અથવા તો ક્યાં રહેતા છે સેવ કરીને એ પણ એને ખબર હોય પણ તમારી ફરજ એ બને છે કે જેવું ડાઉનલોડ સેશનની અંદર તમારું સર્ટિફિકેટ કોન્સોલિડેટ માર્કશીટ આવે એટલે તમારે સોફ્ટ કોપી જાતે એની સેવ કરી લેવી અને પ્રિન્ટ કઢાવી ખાસ પ્રિન્ટ કઢાવીને કારણ કે મોબાઈલ કે બમ થઈ ગયા હોય કે કોમ્પ્યુટર હોઈ ગયા એનું નક્કી નહીં તો એની પ્રિન્ટ કઢાવીને રાખી મૂકો તો તમે ફોટો પણ ક્યાંક મોકલી શકો બનશે એવું કે અત્યારે હું કેશોદ આઈટીઆઈમાં જાઉં તો ભલે હું 20 વર્ષ નોકરી કરી હોય પણ અત્યારે કેશોદ આઈટીઆઈમાં મને સીધી રીતે ઓળખનાર કોઈ વ્યક્તિ મળે નહીં એમ તમે પણ 2 વર્ષ પછી જ્યારે આઈટીઆઈમાં જશો તો તમારા સાહેબે નહીં હોય ને કોઈ ઓળખતું નહીં હોય અને તે પછી તમારે બહુ હેરાનગતિ અને પરેશાની ભોગવવી પડશે તો એવું ન થાય એના માટે થઈને દરેક મિત્રોને મારી અંગત વિનંતી છે કે તમે પોતે તમારું પ્રમાણપત્ર સરસ મજાનું ડાઉનલોડ કરી અને પીડીએફ છે એ તમારી પાસે સેવ કરી રાખો આ જ ચેનલ ઉપર એક ડિજિટલ લોકરની પણ જોગવાઈનો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અને થોડો સમય કાઢો તમારી કેરિયર માટે થઈને કાલે 2-4 મિત્રો બધા આઈટીઆઈ આવ્યા અને પૂછું તો એ લોકો વિડીયો જોવે છે મજા આવે છે ખાલી મનોરંજનની જેમ એક્શન લેતા નથી એપ્લોયમેન્ટ કાર્ડ કઢાવ્યું નથી અનુબંધમની ખબર નથી અને વિડીયો 100 જણા 200 જણાનો દરરોજ સાંજે ગઈકાલના વિડીયો હોય તો સાંજ સુધીમાં 101 જણાએ જોઈ લીધા હોય પણ 100 જણાનું રજીસ્ટ્રેશન ન હોય તમને કોમેન્ટનું સામાન્ય કીધું હોય કે મિત્રો તમારા ટ્રેડની કમેન્ટ કરો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો તમે કઢાવ્યું કે નહીં કમેન્ટ કરો કોમેન્ટ કોઈ કરતા નથી આખા દિવસ દરમિયાન 2 જણા એવા નીકળે કદાચ એની પાસે કમેન્ટની 2 શબ્દ લખવાનો ટાઈમ છે બાકી તમે બધા અમારા કરતા બહુ વ્યસ્ત થઈને ફરો છો અમને તમને કીધું હોય કે આ બધી તમારા માટે થઈને મહેનત કરીએ છીએ કમસે કમ તમે એક લાઈક બતાવો જેથી કરીને અમને ખબર પડે કે તમે જુઓ છો સાંભળો છો એની પર એક્શન લ્યો છો લાઈક બતાવવાની અંદર મેં કીધું બહુ બધી કન્જુસાઈ તમે કરતા હોય છે તમારા સાહેબો જે તે સુપરવાઈઝર તમારા ફોરમેન્સરીઓ તમારા માટે થઈને તમારી કેરિયર માટે થઈને ખૂબ જહેમત લે છે તો એના માટે લાઈક તો બનતા હોય એને તમારે થેન્ક યુ કહેવું છે પાસ થઈ જાવ તો સરસ મજાની મીઠાઈ લઈને મીઠું મોટું કરાવજો બટ આપણે યુઝ ટુ થઈ ગયા છીએ આઈટીઆઈ પહેરવાનું પાસ થઈ ગયા અને પછી તો કે એકાદોરા સામે માટા ફેરા પહેરા પછી ગમે ત્યાં લાગી ગયા ધેટ્સ નોટ થિંગ